नमस्कार। स्पर्धात्मक परीक्षा तथा इनोवेशन ना नवा वीडियो मेळववा माटे आप हरीश गेलोट यूट्यूब चैनल ने सब्सक्राइब करो अने बाजू में आपेला बेल आइकन दबावो जेथी करीने अमारा वीडियो नी माहिती आप सुधी पहुंचाड़ी शकीए। नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 बीज गणितीय पदावली स्वाध्याय 12.1 ना दाखला नंबर 1 थी आपणे समझिए। आप मारी साथे जोड़ायेला रहेशो, झीणवटपूर्वक आपणे समझीशुं। तो सौ प्रथम आपणे दाखला 1 थी शुरुआत करीए। जो कोई पण दाखलाने योग्य रीते समझवामां नहीं आवे तो आपणे योग्य रीते जवाब गणवी शकता नथी, एटले माटे कोई पण दाखलो आपल होय एने सौ प्रथम आपणे समझीए ऊंडाणपूर्वक, जवाब आपणने एकदम सरल रीते मळी जशे। सौ प्रथम जोईए कि नीचे आपेली बाबतोमां चल अचल अने गाणितिक प्रक्रियाओनो उपयोग करी बीजगणितीय पदावलिओ बनावो। चलनो उपयोग करवानो छे, अचलनो उपयोग करवानो छे अने सरવાળા ने બાદબાકીના ચિહ્નનો ઉપયોગ કરવાનો છે। હવે શું કરીશું આ દાખલા ગણવા માટે? તો સૌપ્રથમ એ જે રીતે આપણે સૂચન કર્યું હોય એ રીતે આપણે ગણવાનો પ્રયત્ન કરીશું। તો સૌપ્રથમ આપણે જોઈએ એ y માંથી z બાદ કરો। શું કીધું છે આપણે? y માંથી z બાદ કરો। ચલો થઈ ગયું, y માંથી z બાદ થઈ ગયું। યસ, તો આ એક દાખલો આપણો શું થઈ ગયો? પૂરો થઈ ગયો। બીજા દાખલાની અંદર જોઈએ x અને y ના, ચલો x અને y ના સરવાળાના, એનો મતલબ કે x વત્તા y ના સરવાળાના અડધા તો ભાગ્યા 2 કરશો, આ રીતે કરશો તો પણ ચાલશે, અને x વત્તા y કૌંસની અંદર કરી અને 1/2 કરશો તો પણ ચાલશે, બંને યોગ્ય છે। શું કર્યું આપણે? x અને y ના સરવાળાના અડધા, તો આપણે x અને y નો સરવાળો કરી અને એના અડધા આપણે કરી દીધે છે। દાખલા નંબર 3, સંખ્યા z નો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર। સંખ્યા z નો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર બરાબર શું થશે? z નો વર્ગ, એ આપણને જવાબ મળશે। પ્રશ્ન જોઈએ 4, p અને q ના ગુણાકારનો ચતુર્થ ભાગ, ચતુર્થ યાની ચોથો, શબ્દને બરોબર સમજી લઈએ આપણે, ચતુર્થ એટલે ચોથો ભાગ, કોનો? p અને q ના ગુણાકાર, ચલો p ગુણ્યા q અને એનો ચોથો ભાગ, આ રીતે લખશો તો પણ ચાલશે, અને pq ભાગ્યા 4 આ રીતે લખશો તો પણ ચાલશે, અને pq ને ચોથા ભાગ તરીકે દર્શાવીએ આ રીતે લખશો તો પણ ચાલશે, કોઈ પણ રીતે આપણે લખી શકીએ છીએ। પ્રશ્ન 5, દાખલા નંબર 5, x અને y બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો, ચલો વેરી ગુડ, x નો વર્ગ, શું કીધું આપણે? x અને y બંને સંખ્યાનો વર્ગ, ચલો વર્ગ, x વર્ગ y વર્ગ અને તેમનો સરવાળો, ચલો મૂકી દીધો સરવાળા ઊંચીનો, આપણને જોઈએ કેટલા સરળ રીતે જવાબો મળી રહ્યા છે। માટે દાખલાને બરોબર એની કિંમતને સમજીએ, m અને n સંખ્યાના ગુણાકારમાં, ચલો m અને n સંખ્યાના ગુણાકાર, તો m ગુણાકાર n સંખ્યાના ગુણાકારના 3 ગણામાં 5 ઉમેરતા, એનો મતલબ કે આ બંને ગુણાકારના 3 ગણા થઈ ગયા, 3 ગણા, અને એની અંદર 5 ઉમેરતા, ઉમેરવું એટલે સરવાળો કરવો, શું કરવો? સરવાળો, તો આ પદને આપણે યોગ્ય રીતે બનાવી દઈએ, તો 3 3 mn + 5 આ રીતે આપણે લખી શકીએ છીએ, બરાબર અહીંયા દર્શાવી દઈએ। ત્યાર પછી જોઈએ y અને z ના ગુણાકારને 10 માંથી બાદ કરતા, 10 માંથી બાદ કરવાનો કોને? y અને z નો ગુણાકાર, આપ જોઈ શકશો y અને z નો ગુણાકાર આ રીતે દર્શાવશો એટલે ગુણાકાર જ છે, વચ્ચે ચિહ્ન મૂકવાની કોઈ જરૂરત રહેતી નથી, આ ગુણાકારનું ચિહ્ન વચ્ચે છે એ રીતે આપણે સમજી લેવાનું છે। ત્યાર પછી જોઈએ a અને b ના ગુણાકાર માંથી, ચલો a અને b ના ગુણાકાર માંથી તેમનો સરવાળો બાદ કરતા, કોનો સરવાળો? આમનો સરવાળો, સરવાળો શું કરતા? બાદ કરતા, ચલો થઈ ગયું, a અને b ના ગુણાકાર માંથી તેમનો સરવાળો બાદ કરતા, ચલો a અને b નો ગુણાકાર અને એ બંને નો જ બાદબાકી કરી છે, તો આપ જોઈ શકશો કેટલા સિમ્પલ અને સરળ દાખલાઓને આપણે
સમજીએ. ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 2 તરફ જઈશું. આપણે દાખલા નંબર 2 નીચે આપેલ પદાવલી માંથી પદ શું કરવાનું છે? આપણે પદ અને તેમના અવયવ ઓળખી કાઢો. આ પદ અને અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવો. ટ્રી એટલે આપણે આગળ શીખી ગયા, સમજી ગયા કે ટ્રી ચાર્ટ સ્વરૂપે કેવી રીતે એને દર્શાવી શકાય. તો સૌ પ્રથમ આપણે જોઈશું દાખલા નંબર 1 નો એ. ચલો એક્સ માઇનસ 3 એ શું છે? એ પદાવલી છે. શું છે? પદાવલી. પદાવલી ની અંદરથી આપણે બે પદને અલગ કરીશું, એક્સ અને ત્યાર પછી માઇનસ 3. તો આપણને શું મળી ગયું? પદ. અને એમના અવયવ શું થશે? તો એક્સ નો અવયવ એક્સ અને માઇનસ 3 નો અવયવ માઇનસ 3. તો આપણને શું મળશે? અવયવ મળે છે. આ રીતે આપણે ટ્રી સ્વરૂપે દર્શાવવાના છે પદાવલી. ચલો બી દાખલા નંબર 1 વત્તા એક્સ વત્તા એક્સ નો વર્ગ. ચલો આપણને શું મળ્યું? પદાવલી. શું મળ્યું? પદાવલી. ચલો એને આપણે ટ્રી સ્વરૂપે દર્શાવીએ, એના પદ દર્શાવીએ. તો પદ મળશે 1, ત્યાં પદ મળશે એક્સ અને ત્રીજું પદ મળશે એક્સ નો વર્ગ. તો આ આપણને શું મળે છે? પદ. ત્યાર પછી આપણે જોઈએ એના અવયવ. તો 1 નો અવયવ થશે 1, એક્સ નો અવયવ થશે એક્સ અને એક્સ ના વર્ગ નો અવયવ થશે એક્સ ગુણાકાર એક્સ. તો એ આપણને શું મળે છે? અવયવ. ચલો ખૂબ જ સિમ્પલ દાખલા છે, અઘરા નથી. સી. ચલો એના પછી આપણે લઈ લઈએ સી. ચલો પદાવલી આપણે લખી નાખીશું વાય માઇનસ વાય નો ઘન. ચલો લખી દીધું. તો આ આપણને શું મળ્યું? પદાવલી. શું મળે છે? પદાવલી. ચલો એ પદાવલીને સામા રૂપાંતર કરીશું પદની અંદર. તો વાય માઇનસ વાય નો ઘન શું મળે છે આપણને? પદ. પદ માંથી શું મળશે? અવયવ. વાય ના અવયવ વાય. વાય ના ઘન નો અવયવ શું થશે? માઇનસ 1 ગુણાકાર વાય ગુણાકાર વાય ગુણાકાર વાય. વાય નો ઘન એનો મતલબ કે 3 વખત વાય નો ગુણાકાર. અને અહીંયા કશું અવયવ ન હોય, તો માઇનસ 1 હોય, અહીંયા કશું ન હોય તો એનો અવયવ 1 હોય, પણ 1 ને આપણે દર્શાવતા નથી, માની લઈએ છીએ કે ત્યાં 1 હશે. તો આપણને શું મળ્યું? અવયવ. શું મળે છે? અવયવ. ચલો એના પછી ડી લઈ લઈએ પદાવલી. ડી ની અંદર શું છે? 5xy નો વર્ગ વત્તા 7x વર્ગ y. ખૂબ જ સિમ્પલ દાખલાઓ છે. આ અમારા YouTube ચેનલ સાથે જોડાયેલા છે અને બીજા વિદ્યાર્થીઓને પણ આપણે શેર કરીએ. ચલો બે પદની અંદર આપણને મળે છે પદાવલી. શું મળશે? આ પદાવલી છે. આ પદાવલીને બે પદ છે. કયા? તો 5xy નો વર્ગ એક પદ અને બીજું પદ છે 7x વર્ગ y. તો આપણને શું મળે છે? પદ. ચલો એને આપણે અવયવમાં રૂપાંતર કરીએ. તો 5xy ના વર્ગના અવયવ શું થશે? તો 5 ગુણાકાર x ગુણાકાર y ગુણાકાર y અને ત્યાર પછી 7x ના. તો 7x નો વર્ગ એનો મતલબ કે x ગુણાકાર x અને y ગુણાકાર y. આ આપણને મળે છે અવયવ. શું મળે છે? અવયવ. ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર e. શું જોઈશું? દાખલા નંબર જોઈએ e. તો આપણે લખી નાખીશું માઇનસ ab વત્તા 2b નો વર્ગ માઇનસ 3a નો વર્ગ. ચલો આ દાખલાની અંદર કેટલા પદ છે? 3. તો 3 પદને આપણે અલગ કરી દઈએ. આ આપણી છે પદાવલી. 3 પદને અલગ કરીએ. માઇનસ ab, ત્યાર પછી શું મળે છે? 2b નો વર્ગ અને ત્યાર પછી મળશે 3a નો વર્ગ માઇનસ. ચલો આ આપણને મળે છે પદ. આ પદને આપણે અવયવની અંદર રૂપાંતર કરીએ તો એના અવયવ શું મળશે? તો અવયવ મળશે માઇનસ 1 ગુણાકાર a ગુણાકાર b. કોઈ પણ માઇનસ સંખ્યા હોય ને તો એનો અવયવ આપણે માઇનસ 1 આગળ લખી દઈશું, કે જેથી પાછળના અવયવ લખવામાં આપણને શું થાય? સરળતા રહેશે. ત્યાર પછી 2b નો વર્ગ, એના અવયવ શું થશે? તો 2 ગુણાકાર b નો વર્ગ એટલે b ગુણાકાર b. ચલો માઇનસ 3 એનો વર્ગ, માઇનસ 3 નો, તો માઇનસ 3 ગુણાકાર a નો વર્ગ એટલે a ગુણાકાર a. આ રીતે આપણને
ट्री स्वरूपे आ तमाम प्रकारना अवयव आपणे लखी दीधेल छे। तो ફરીથી મળીશું વિદ્યાર્થી મિત્રો આ વાજ રસપ્રદ પ્રશ્નો સાથે। આપ અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહેશો અને બીજા વિદ્યાર્થીઓને શેર કરીએ કે જેથી કરીને દરેકના જ્ઞાનમાં વધારો કરી શકીએ।